नमस्कार विद्यार्थी मित्रों, श्रीमती शांताबेन हरिभाई बदेर इंग्लिश मीडियम स्कूल धोरण 9 विषय गुजराती। मित्रों, आपणे छेल्ला बे त्रण पीरियड थी आ धोरण 9 नी अंदर पाठ बीजो परोपकारी मनुष्य जेना लेखिका छे विद्याबेन नीलकंठ एना विषय आपणे भणी रह्या छे। परोपकारी मनुष्य नी अंदर आपणे जोईए छे के भाई लेखक ने आंखमां आंजळी थई छे, आ आंजळी लोको जोवे અને લેખક આ આંજળીની પીડાથી તે ખૂબ જ ત્રસ્ત છે। હવે જેટલા લોકો લેખકને મળે છે આ બધા જ લોકો લેખકને આંજળી ઉપર લગાડવા માટેની કંઈક ને કંઈક દવાઓ માટેની સલાહ આપે છે। જે લોકો મળે એને કંઈક ને કંઈક સલાહ આપે કે ભાઈ તમે આ દવા લગાડો તો તમારી આંજળી જે છે એ સારી થઈ જાય। તો આવા ઘણા બધા રૂપિંજવાળો પિંજારો એના વૃદ્ધ માસી પછી લેખકના મિત્રો એની દરણા મળી આવી ઘણા બધા વ્યક્તિઓએ એને સલાહ આપી છે, પણ લેખકની આંજણી આ બધા જ ઉપચારો કરવા છતાંય કોઈ પણ પ્રકારે તે સારી થતી નથી। હવે ત્યાં સુધી આપણે પહોંચ્યા હતા તો અહીંયા હવે ત્યાંથી આગળ આપણે જોઈએ। ઓટલે હું ઉભો હતો એટલે ગોળ વેચનાર મારવાડી આવ્યો, તેને કહ્યું શેઠજી મારા લોકો તો આવી આંજણી થઈ હોય એના ઉપર ગોળનો ચપ્પો દે। હવે ગોળ વેચવાળો જે છે એ લેખકને ગોળ ગરમ કરી અને પોતાની આંજણી ઉપર લગાડવાની સલાહ આપે છે કે વગર પૈસાનો ઈલાજ છે આ જે છે એ કરવાથી આંજણી તમારી 100% વટી જશે। એલચીને ઘી લગાડતો હતો એટલામાં મારો એક પારસી દોસ્તદાર આવી ચડ્યા, તે કહે હવે મિસ્ટર આઈ શું ગુજુ કરી મીધું છે, આંખને ઘી ગોળતા લવારા કઈ ખબરાવો છો, એક કાંદો કાપી દે અને રસ લગાડો અને તેનાથી ન વટે તો મને 4 તમાચા મારો। હવે આવી બધી જે કઈ સભાને મળતી હતી એમાં એક લેખક નો મિત્ર છે પારસી, એનો એક પારસી મિત્ર છે ઈ આવ્યો। હવે લેખક જે આ ઘી ને ગોળ જે પોતાની આંજણી ઉપર લગાડતા હતા તે આવીને એને જોયું તો એ કહે કે તારી આંજણી ને હું આ ઘી ગોળ ને એવું ખવડાવું છું, આવું થોડું કરાય, એની કરતા તું એક કામ કર કે ભાઈ એક કાંદો કાપ, કાંદો એટલે ડુંગળી, એક ડુંગળી કાપી અને એનો રસ લગાડ, એનાથી આ આંજણી જે છે એ મટી જશે, સારી થઈ જશે। જેમ તેમ કરી કાંદાની દુર્ગંધ બેઠી, મેં એ પણ લગાવ્યું, ગમે તે રીતે લેખકે કાંદો જે છે એટલે કે ડુંગળી જે છે કાપી, સ્વાભાવિક છે એની થોડીક દુર્ગંધ જે છે એ આવે એ સહન કરી અને લેખકે પોતાની આંજણી ઉપર આ ઉપચાર કર્યો। હવે તો આંજણીના અંદર શા હાલ હતા તે ખબર પડે તેમ નહોતું, દવાઓના પડ ઉપરા ઉપરી આવી આંખની બાજુ પર એક નાની ડુંગળી બની રહી હતી। હવે પરિસ્થિતિ એવી થઈ હતી કે આવી અસંખ્ય દવાઓ માટેની એને સલાહ કરેલી અને બધા જ દવાઓના પ્રયોગ જે છે એ લેખકે કરેલા, એટલે કે પોતાની આંખ ઉપર જે આંજણી થઈ હતી ત્યાં જાણે કે આવી બધી એક પછી એક દવાઓના થર જામી ગયા હતા, એટલે કે એક મોટો ટેવો જે છે એ ઉપસી ગયો હતો। છેવટે આંબલીનો કચુકો પણ લટકાવી દીધો હતો, દર્દ થયા કરતું હતું તેથી ખબર પડતી હતી કે આ સર્વ ઈલાજો હજી પોતાનું કાર્ય કરી રહ્યા નહોતા, એને આંબલીનો કચુકો ઘસીને પણ લગાવ્યો હતો, એને ખૂબ જ વેદના થતી હતી, એને આંજણીની વેદના થતી હતી, એના ઉપરથી એને નક્કી કર્યું જેટલા પણ ઈલાજો કર્યા એમાંથી એક પણ ઈલાજ જે છે એ કારગર નીવડ્યો નથી, એટલે કે સફળ નીવડ્યો નથી। વેદનાને લીધે હું સૂઈ રહ્યો અને હવે કોઈ પૂછે તો કેવું નહીં એવો નિશ્ચય કર્યો, લેખક જે છે ખૂબ પીડા થાય છે એટલે લેખક સૂતા રહી છે, અને કોઈ પૂછે હવે તો લેખકે નક્કી કર્યું કે ભાઈ હવે આપણે કોઈને કઈ કહેવું નથી અથવા તો કોઈને કઈ સલાહ પ્રમાણે આપણે કામ કરવું નથી। એટલામાં મને ઠીક નથી જાણી મારા એક વિધવા કોઈ ખબર કાઢવા આવ્યો, હવે લેખકને આ પીડા હતી એટલે લેખક તો સૂતા હતા, એમાં એક એના ભાઈબા ભાઈબા જે છે વિધવા, એ વિધવા ભાઈબાને ખબર પડી કે ભાઈ આને મજા નથી એટલે તે ખબર કાઢવા માટે લેખકની ખબર પૂછવા માટે તે લેખકના ઘરે જાય છે। તે કહે ભાઈ તમે અંગ્રેજી ભણેલા તે ગણેલા નહીં, અંગ્રેજી અંગ્રેજી તરફનો શબ્દ છે, અંગ્રેજી એટલે અંગ્રેજી, શું કહે છે લેખકને કે ભાઈ તમે અંગ્રેજી ભણેલા ખરા પણ ગણેલા નહીં, હું તો મને કાંઈ પણ થાય ત્યારે જરા લોટ ઘીમાં શેકી ખાઈ લઉં, શું કે મને આવું કઈ થયું હોય ભાઈ એના ભાઈબા કહે છે લેખકના કે મને આવું કઈ પણ થાય ત્યારે જરા લોટ જે છે એ ઘીમાં શેકી અને ખાઈ લઉં, વાત કપ પીત બધું મને તો એનાથી હઠે છે, એ કે કફ થઈ હોય શરદી ઉધરસ થઈ હોય તો હું આવી રીતે બનાવી અને ખાઈ લઉં, જો બદામ હોય તો થોડી નાખું નહીં તો ઘી ખાંડ અને લોટ તો ઘરમાં જ હોય,
તાવ આવે, ઉધરસ થાય કે વાહ આવે, માથું દુખે, સળે કમ થાય, પણ મારો તો એક પેટ ઇલાજ, પેટમાં દુખે તો પણ તે દાડે નહીં, પણ બીજા દાડે એ ઉપાય કરવા કરવો કે દુખાવાથી થયેલી અશક્તિ મટે, કોઈ કોઈનું લાલ ચમકી જેવું શરીર જોતા ઉપાયનું વાસ્તવિકપણું પણ મારા મનમાં ઉતરે. ગરમ કરી ઘી નાખી અને લોટ શેકવો, એનો અર્થ એવો થાય કે શીરો બનાવો, શીરો બનાવો, શીરો બનાવી અને ખાઈ લે. એટલે અહીંયા એના ફૈબા જે છે લેખકને સગા આપણે કે ભાઈ આવું બધું તું બંધ કરી દે, મને કઈ જીવું હોય તો હું શીરો બનાવીને ખાઈ. તો શીરો બનાવવા આ શીરો જે છે અક્ષી ઇલાજ છે. એટલે એના ફૈબાએ એવી સલાહ આપી, એટલે કે મને કેવી કેવી પ્રકારની બીમારી થાય ત્યારે હું આવી રીતે કરું છું. તો એને વાત કરી કે વાત વાત જો હોય, મને માથું દુખતું હોય, સળેખમ સળેખમ એટલે શરદી થયું હોય, જો આ એક જ મારો ઇલાજ. અને ભાઈ કહે છે કે પેટમાં દુખતું હોય ને ત્યારે પણ હું આ ઇલાજ કરું, પેટમાં દુખતું હોય એ દિવસે હું ન ખાઉં, પણ બીજા દિવસે જે છે હું આ શીરો બનાવીને ખાઈ લઉં છું, જેથી કરીને મને સારું થઈ જાય. એટલે જે કઈ અશક્તિ આવી હોય શરીરમાં, આ અશક્તિ જે છે એ શીરો ખાવાથી પણ દૂર થઈ જાય છે. એટલે લેખકે જોયું કે ભાઈ આ ફાઈબા છે એનું શરીર જે છે એ તંદુરસ્ત છે, એની પાછળનું કારણ કે એ શીરો વારંવાર ખાય છે એટલા માટે એનું શરીર તંદુરસ્ત છે. વળી શીરાનો સ્વાદ પણ કોને ન ગમે, અને શીરો વસ્તુ એવી છે શીરાનો સ્વાદ એટલે કે શીરો ખાવો બધાને ગમે, શીરા ખાવાનો શીરો ખાવાની કોઈ ના પાડે નહીં, એટલે કે શીરાનો સ્વાદ કોને ન ગમે. માટે બીજા ઉપાય કરતા ઘણી વધારે ખુશીથી કોઈનો ઉપાય શરૂ કર્યો અને ઘણા દિવસો ચાલુ રહ્યો. બીજા ઉપાયો જે છે લેખકે બંધ કરી દીધા, અને આ વિધવા ભાઈનો જે ઉપાય એટલે કે શીરો બનાવીને ખાવાનો ઉપાય જે છે એને સારો લાગ્યો, કારણ કે શીરો બનાવીને ખાવો એમાં કંઈ દવા જેવું કંઈ હોતું નથી, શીરો ખાવાની મજા આવે. એટલે લેખકે એ શરૂ કર્યું, શીરો ખાવાનું શરૂ કર્યું. પણ આંજણી તો કશાને કાંઠે નહીં, પણ એના ઉપર શીરો ખાવાથી આંજળીને કાંઈ અસર થાય નહીં, આંજળી તો જેમની તેમ જ, એમાં કાંઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. અંતે પાછો ડાક્ટરને ઘેર ગયો, તેમણે આસિસ્ટન્ટ પાસે દવાઓનો ડુંગર સાફ કરાયો. છેલ્લે પછી લેખક કંટાળ્યા એટલે વળી પાછા તે ડૉક્ટર પાસે જાય છે. ડૉક્ટર પાસે જઈ અને પોતાની જે કંઈ હકીકત છે હકીકત જણાવે છે કે ભાઈ આ ઘણા બધા ઉપચારો કરવા છતાંય આ આંજળી મૂકી નહીં. એટલે ડોક્ટરે હવે એનો ઇલાજ શરૂ કર્યો. ડોક્ટરે એનો જે કાંઈ આસિસ્ટન્ટ હતો, આસિસ્ટન્ટ એટલે કમ્પાઉન્ડર, કમ્પાઉન્ડર પાસે જે પેલા લેખકે આવા બધા ઇલાજ કરેલા અને પોતાની આંખ ઉપર લગાડેલા એ બધી દવાઓ જે છે એ આસિસ્ટન્ટ પાસે સાફ કરેલી, કે પેલા એ આંજળી ઉપર જે કાંઈ ચોંટેલી દવા, કારણ કે થર જામી ગયો. એક પછી એક ઉપાયો લેખકે કર્યા અને એના ઉપર જે આંજળી ઉપર જે છે દવાઓનો મોટો થર જામી ગયો, એ પેલા એને સાફ કરાવ્યો. અને એક કલાકે અંદરની આંજળી દેખાય એટલું એને સાફ કરવું પડ્યું. એક કલાક જયારે એ આંજળી ઉપરની દવાઓ બધી સાફ કરી, એક કલાકથી બધી દવાઓ સાફ કરતા પછી મૂળ આંજળી દેખાય, તે પર ડાક્ટરે નસ્તર મૂક્યું. આંજળી જેવી દેખાય એટલે ડાક્ટરે એ આંજળી ઉપર નસ્તર મૂક્યું. નસ્તર મૂક્યું એટલે કે એને ફોડી, આંજળીની અંદર આંજળી જે છે આંખ ઉપરથી એને ફોડી નાખી. અને એ પછી લેખકને થોડો આરામ થયો, એટલે કે ચેપો મૂક્યો એમ પણ આપણી ભાષામાં આપણે કહી શકીએ. મારા હિતે છુએ મારી દયા ખાઈને મારા દુઃખનો ભાર ઓછો કરવા કાળજી રાખી હતી, તેમાનો તેમનો જાહેરમાં આભાર માનવાની આ તક હું લઉં છું. લેખક જે છે એ કહે છે કે મારા ઘણા બધા હિતે છું, એટલે કે મારું હિત ઈચ્છવાવાળા જે કંઈ લોકો છે એને મને ઘણી બધી સલાહો આપી એનો હું આભાર માનું છું. અને લેખકને આ પાઠની અંદર આપણે જોઈ શકીએ કે લેખકને અનેક સલાહો મળી પણ કોઈ પણ સલાહ જે છે એ કારગત નીવડી નહીં, અને અંતે ડોક્ટરના કહ્યા પ્રમાણે એને પોતાની આંજળીનો ઇલાજ કરવો પડ્યો. તો મિત્રો અહીંયા ઘણી બધી લેખકોને સલાહ મળે છે, એટલે લેખક જે છે એવું કહે છે કે ભાઈ આ બધા આ મનુષ્યો કેવા છે, તો કે પરોપકારી. માણસોને સલાહ આપવામાં અત્યારે વાર નથી લાગતી, ગમે તે વ્યક્તિને સલાહ આપી એટલે મફતમાં સલાહ આપી દે, સલાહ આપવામાં કંઈ પૈસા તો બેસતા નથી. તો અહીંયા એવા બધા જ લોકોનો લેખક આભાર માને છે. મિત્રો તો આ પાઠની અંદર આપણને આવા લોકોનો પરિચય કરાવે છે કે ભાઈ મફતમાં સલાહ આપતા લોકો, પણ જે વ્યવસ્થિત ડોક્ટર પાસેનો જે ઇલાજ હોય એ ઇલાજથી જ જે છે એ આપણને સારું થતું હોય એવું લેખક અહીંયા કહેવા માંગે છે. તો આમાં મિત્રો આપણે એ યાદ રાખવાનું છે કે સ્વાધ્યાયની અંદર જે કાંઈ આપણને પ્રશ્નો પૂછાવાના છે એ પ્રશ્નોની અંદર લેખકે કોની 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 પાસેથી કેવા ઇલાજો જે છે એ સાંભળ્યા અને ક્યાં ક્યાં લોકોએ કેવા કેવા ઇલાજો જે છે એ લેખકને આપ્યા, તો આ પ્રકારના પ્રશ્નો પૂછાય ત્યારે આપણે એ
એ બાબતો યાદ રાખવી પડે. બરોબર, તો અહીંયા આ જે કઈ પાઠ આપણો જે છે બીજો પાઠ પરોપકારી મનુષ્યો એ પૂરો થાય છે. તો આજના આ જે વિડીયો લેક્ચર છે એની અંદર આપણે ગુજરાતી અંગ્રેજી માધ્યમની અંદર બીજો પાઠ ધોરણ 9 માં છે એ આજે અહીંયા પૂર્ણ થાય છે. તો હવે પછી જયારે વિડીયો લેક્ચર આપણે હશે એમાં ત્રીજી જે કઈ કવિતા આવે છે એનાથી આપણે શરૂઆત કરશું. આભાર.